સ્વતંત્ર પૂતગલ પરમાણુ અને જીવ પોતે જે ગ્રહણ કરે તે, હવે જીવે જે ગ્રહણ કરીને છોડી દીધા તે, એવા બધા કેટલા પૂતગલ પરમાણુઓ કયા કયા સ્વરૂપે જગતમાં છે? હવે જીવમાં પણ કોણ છે કે પૃથ્વી પાણી અગ્નિ વાયુમાંથી જે જીવો મુખ્ય રૂપે પૃથ્વી કાયના જીવો હોય, જે જીવો મુખ્ય રૂપે જે છે વનસ્પતિ કાયના જીવો હોય, એ જે પૂતગલ પરમાણુઓ ગ્રહણ કરે ને ધારણ કરે ને એમાંથી જે શરીરાદિની રચના કરે, હવે જીવ તો શરીર છોડીને જતો રહેવાનો છે. એ પછીથી ગ્રહણ કરેલા પૂતગલ પરમાણુઓમાંથી જે એને શરીરાદિની રચના કરી એ તો મૂકીને જવાનો છે. પાણીનું તો કંઈ બનતું નથી કે રહેતું નથી, અગ્નિમાંથી કંઈ બનતું રહેતું નથી, વાયુમાંથી કંઈ બનતું નથી રહેતું, એટલે પૂતગલ પરમાણુ જે કાયમ રહી શકે એવા ફક્ત ને ફક્ત કોના રહે છે? વધારે ને વધારે પૃથ્વી કાયના રહે, વનસ્પતિ કાયના. વનસ્પતિ કાયમાં કોના રહેશે? પ્રત્યેક વનસ્પતિ કાયનું જે લાકડું વગેરે જે બને અને એમાંથી જે વસ્તુ બની એ લાંબા કાળ સુધી ટકે પૃથ્વી કાયનું. વધુ આયુષ્ય કોનું છે? પૃથ્વી કાયનું કે પાણીનું કે અગ્નિનું કે વાયુનું કે વનસ્પતિનું? કેટલા? 22,000 સાગરો પણ નહીં બોલના હે, 22,000 બરસ. 22,000 બરસ તક કા જો આયુષ્ય કાલ હે, પણ એ એટલો ટાઈમ એમાં જીવે, ખ્યાલ આવ્યો? એવી રીતે 10,000 વર્ષનો આયુષ્ય પ્રત્યેક વનસ્પતિ ગાયનું છે. હવે એમાંથી જે બન્યા તે, હવે રહ્યું કોણ? કે ભાઈ અગ્નિવાયુ વનસ અગ્નિવાયુ કે પાણીમાંથી કંઈ બન ઠોસ પદાર્થો બને એમ નથી. શું છે કે જે પૂતગલ પરમાણુ એને ગ્રહણ કરવાના છે એમાંથી મોટા ભાગના જે છે પૃથ્વી કાયમાં ઠોસ ફોર્મ છે, સોલિડ ફોર્મ છે, અને જીવ એમાંથી એ શરીર છોડીને જાય અને છતાં પણ એ વર્ષોના વર્ષો ટકે તો એમાં કોઈ વિકાર ઊભો થાય એમ નથી. પાણી કે અગ્નિ કે વાયુના પણ જીવોનું આયુષ્ય 7,000 વર્ષનું હોવા છતાં પણ એ એમાં એમાં રહે તો પણ એનું બને શું? પાણી જામીને બરફ થાય એટલું છે. પણ હવે કેટલાકની જે છે વાયુ અપકાયની યોનિઓમાં પૃથ્વી કાયના જીવો સમાઈ જાય તો પાણી જે નીચે પૃથ્વીમાં ઉતરીને સ્ફટિક થઈ ગયો, સ્ફટિક જે થયું ક્રિસ્ટલ એ પાણી જામી ગયો એક બાર, અને પૃથ્વી કાયનો જીવ એમાં આવી અને એને શરીર બનાવી લીધું. હવે એ જે આવીને એને બનાવી લીધું સમજાય કે નહીં, તો હવે એ કાયમ સુધી રહેશે? અબકારના જીવો ગયા, હવે એ કંઈ રહ્યા નહીં એમાં. આખી સિદ્ધશિલા શેની બનેલી છે? સિદ્ધશિલા જે છે સૌથી મોટી પૃથ્વી છે, જંબુદ્વીપ કરતાં મોટી, ગાથકી ખંડ કરતાં મોટી, પુષ્કર દ્વીપ કરતાં મોટી. તણેને મલાવો ત્યારે 45 લાખ યોજન થાય, જંબુદ્વીપ તો 1 લાખ યોજન છે, ગાથકી ખંડ તો 2 લાખ યોજન જ છે, પછી તો દરિયો છે, ખ્યાલ આવ્યો? તો ઓલી તો એક અખંડ લાંબી પૃથ્વી. હવે એ પૃથ્વી કાયનું શરીર કેટલું છે? અંગુલ અસંખ્ય ભાગ હોય. આ આંગળી આપણી જે છે એના અસંખ્ય ટુકડા કરો, છેલ્લો અસંખ્યાતમો ટુકડો જેટલો આવે એટલું જ પૃથ્વી કાયનું શરીર કે અવગાડા છે. શરીર હવે એટલી જ એની અવગાહના થઈ. હવે આ આંગળી કેટલી થઈ? 2 ઇંચની આંગળી થઈ. હવે એના ટુકડા કેટલા? 2,000 થાય તો કેટલા થયા? 10,000 થાય તો કેટલા થયા? 10 લાખ થાય તો કેટલા થયા? 10 કરોડ થાય તો કેટલા? બધા ગણતરીવાળા છે. આંકડા જે બોલું છું એ બધા સંખ્યાત આંકડા થયા, અસંખ્ય ટુકડો. હવે એ અસંખ્યાતમો ભાગ એટલો નાનો તમે લીધો
હવે આમાં જે છે પાછો આ જીવ આવીને પોતે રહે, ચાલો હવે બધા સ્વતંત્ર છે. નિયમ શું છે? સેફ ઓર સેફ સાધારણ વનસ્પતિ કાયમે હી અનંત જીવ ઇકઠ્ઠે હોકર એક શરીર બનાયંગે ઉસકે સિવાય કિસી મે નહીં. આ વખતે કેમ આમ વાક્ય રચના બરોબર બેઠ, બોલો ચલો બોલો, આપ બોલીએ. તીન બાર કહો તો ભી વાક્ય રચના સહી નહીં હો રહી. અરે આગે કા અધૂરા કેમ છોડ દિયા? શું આજકાલ નું અર્ધું શું છે? બસ દૂસરે ઓર કિસી મે નહીં બનેગા. કેમ નહીં? બીજામાં કેમ નહીં? બીજામાં કેમ નહીં એટલું જ બોલવાનું. બસ દૂસરે ઓર કોઈ સાધારણ નામકર્મ બાંધતે નહીં. તમે કર્મગ્રંથને જીવિચાર બે ભેગું કરીને ફરી ભણવું પડશે, મહેનત કરવી પડશે. કોઈ પણ જીવ આવીને શરીર બનાવે તો એને એની કર્મ પ્રકૃતિઓ છે, કર્મ લાવવું પડે હાથે. હવે એને જેને બાદર સાધારણ નામ કર્મ માન્યું, જેને સૂક્ષ્મ સાધારણ નામ કર્યું, એટલા એવા અનંતા એક સરખા ભેગા થશે તો એક શરીરમાં આવશે. જે નિયમ આપણે વર્ગણા બનવામાં નથી લગાડ્યો, શું યુની બોલને યુની હાલને તો પછી યુ કે હાલી આપ કોઈ લખ્યો રે નહીં લખ્યો નહીં બે 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 અનંત ભેગા કયું કીધા? મતલબ આપ સમજે નહીં બોલે રહ્યા. હા વાક્ય રચના જુદી પાડો, વાક્ય રચના બરોબર નહીં. હા હવે આ બોલશે પછી એ બીજું આગળનું નહીં પણ તો જ વર્ગણા બને. બસ પછીની બીજી વાત પછી. એવી જ રીતે અનંત જીવો એક સરખા સાધારણ વનસ્પતિ કાયનું નામકર્મ બાંધીને આવીને એક જ શરીર બનાવીને એમાં ભેગા થઈને રહે, એને સાધારણ વનસ્પતિ કાય કહેવાય. એટલે ત્યાંના જેવું, એટલે સરખાવ્યું શું તમને? પેલા અનંતા પરમાણુ, આમાં અનંતા જીવ. પરમાણુને તો નામ કર્મ બાંધવાનું હોતું જ નથી, એને ક્યાં કર્મ છે? જીવને તો કર્મ બાંધ્યા વગર ના ચાલે, ખ્યાલ આવ્યો? હવે જીવે જે કર્મ બાંધ્યા અને એની અંદર રહ્યો તો આ જે અનંતા મેં ક્યાં બોલાવી? દૂસરા એસા કોઈ ક્યો નહીં બન સકતા હૈ? અનંત શરીર ઇકઠ્ઠે, અનંત જીવ ઇકઠ્ઠે હોકર એક શરીર મેં સૂક્ષ્મ નહીં બોલના. હા એમને કોઈને સાધારણ નામ કર્મ જ નથી. એટલે હવે એનો મતલબ શું થયો કે આ પૃથ્વી કાયના જે જે જીવો ભેગા, આ એક થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું, આ ચોથું થયું, આ કેટલા થતા ગયા, આ જેટલા થતા ગયા એ બધા એક 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 આ બધા સ્વતંત્ર જીવો છે. હવે શું થયું કે આની હાથે આ ચોંટ્યું, આની હાથે આ ચોંટ્યું, આની હાથે આ ચોંટ્યું, આની હાથે આજુબાજુમાં આવીને અડીને ભેગા રહ્યા, ખ્યાલ એમ? અહીંયા જે છે 1000 બૈરાઉન બેસાડીએ તો શું થાય? તો ક્યાં કરેંગે? દૂસરે રસ્તે હી ક્યાં? તો એ ક્યાં કરતે હૈ? ये सब ऐसे ही चिपक करके ही बैठेंगे. ये थी गयी एक धातु, एक पत्थर, ख्याल आयो? अब अंगुल नो असंख्यात नो भाग तमने क्या देखावानो छे? रूपी छे, वर्ण गंध रस स्पर्श बधु छे, आपनी चक्षु इंद्रिय माटे ग्राह्य नथी, बात एटली छे, ख्याल आयो? हवे विचार करी जाओ के
એક અવગાહના એટલે એમાં પાછો આવીને જીવ રહે, એટલા ભેગા થઈને ચોંટીને રહે. દરેક જુદા જુદા છે, દરેકે શ્વાસ લેવાનું, દરેકે આહાર લેવાનું, દરેકનું આયુષ્ય દરેકે દરેક જીવવાનું છે. શું કરવાનું? અહીંયા જુઓ, હવે આ કેટલા થયા? આ આપણે કહીએ એમ સમજી લો ને કે ભાઈ એક લીંબુ જેવડા થાય. લીંબુ કેટલું હોય? એક લીંબુ જેટલા થયા? એક લીંબુ જેવડા એટલા તમે લઈને એને ખાલી કબૂતર જેવડા આકાર કરો, અને એ કબૂતર જેટલો મોટો આકાર કરીને આ જંબુદ્વીપના 100,000 યોજનમાં તમે બેસાડી દો તો બધા બેસી જાય તો જમીન દેખાય જ નહીં. શું સમજાણો? નહીં, એ તો ના પાડે. લીંબુ જેવડું તમે પિંડ લીધું, એમાં જેટલા જીવો હોય એને જો આપણે કબૂતર જેટલું સ્વરૂપ આપીએ એટલું તો આખા જંબુદ્વીપ માં સમય જાય, જગ્યા દેખાય. કબૂતરો કેમ એ ખાતે ચણ ચગવા બેસે કે નહીં? કોઈ જોયા છે કબૂતર ખાનું ક્યાંય જોયું? એ કબૂતરો એક હાથે ભેગા થઈને ચણ ચડવા બેસે, એક ઉપર એક એક ઉપર એક એક માથે આજુબાજુમાં ભેગા થઈને બધાની ચોંચ તો અંદર ડૂબવી જોઈએ ને, એને એક ચણો મળવો તો જોઈએ કે નહીં? સમજાય? એવા જો ભેગા થઈને બેસી જાય તો 100,000 યોજનની આખી પૃથ્વી ભરાઈ જાય ને જમીનનો ટુકડો ન દેખાય. હવે એનાથી શું સિદ્ધ થયું? પૃથ્વી ગાના શરીર નહીં બોલવાનું, કદ બરોબર. હવે એટલા જીવો છે ને, માત્ર આપણે મોટા કેમ કર્યા કે ભાઈ મને આંખે દેખાય એટલા માટે. ખ્યાલ આવે? અમકો તો એ ઇતને ઓર એ સૂક્ષ્મ નહીં હે, એ બાદર હે સબ. ખ્યાલ આવે? પણ હવે આપણને દેખાતા નથી બાદર હોવા છતાંય, જો એટલા ભેગા કરી લઈએ અને એટલાને એક મોટો આકાર આપી દઈએ કબૂતર જે આપણે દેખાય, તો આખો એક જંબુદ્વીપ ભરાઈ જાય. 100,000 યોજન ભરાઈ જાય. એટલા જીવો આ એક પથ્થરના ટુકડામાં આવ્યા. તો હવે આ જે છે આ કેટલા લીંબુ જેવડું થયું? હવે આ જે છે તો 3 લીંબ જંબુદ્વીપ ભરાઈ જાય 100,000 યોજનના. આ જો 3 લીંબુ જેવડું થાય તો એની હિસાબે જીવો કેટલા થયા છે? ત્યારે આ પૃથ્વી કાયની સામે આ વનસ્પતિ કાય છે. આ આટલું મોટું થાય તો 1 લંબે 1 જીવ. આ આટલું મોટું થાય તો 1 લંબે 1 જીવ. ઓલા આટલામાં જે છે કેટલા જીવો થયા હિસાબ કરો તમે, સમજાય કે નહીં? આ આખું એક ઝાડ થયું. આટલું મોટું ઝાડ આખું થાય અને એને ગ્રહણ કરે, સમજાય? તો શું થયું? આટલું મોટું ઝાડ થઈને આ એક થર થયું આખું, અને એની જે કંઈ નાળીઓ વગેરે થઈ તો આટલા મોટાની અંદર આ એક આખો 1 લો 1 જીવ રહે. કેમ? અવગાહના. ખ્યાલ આવ્યો? એક જીવે હવે એને જેટલું મોટું શરીર મળ્યું એટલામાં એને આટલા આત્મપ્રદેશો પથરાવવાના છે. જીવને શું તકલીફ છે? એના આત્મપ્રદેશોમાં સંકોચ વિકાસ થાય છે, સંકોચ વિકાસનો વિસ્તાર થાય છે. આ બધા ઝાડો જે દેખાય છે કેટલા મોટા છે, તો હવે અહીંયા કરતાં મહાવિદેહમાં કેટલા મોટા? તો અવગાહના વધી કે નહીં? એક જીવની આટલી અવગાહના છે. આપણે તો લીંબુની વાત કરી. હવે લીંબુની સામે તમે જે છે આ એક જે છે આ આંબો ગણ્યો. હવે આ એની અવગાહના થઈને આ એની અંદર એક જીવ છે, સમજાય? હવે એક જીવે આવડું મોટું જે છે એને શરીર બનાવ્યું. આ કેટલા લીંબુ જેવડું થયું? હવે એટલા જીવો એમાં આવ્યા. ઓલા પૃથ્વી કાયના, સમજાય? પૃથ્વી કાયના એટલા એ ભારનું એટલું એક જે છે પથ્થર મૂકો, આ માપનું આ સાઈઝનો એક પથ્થર લો. હવે એક પથ્થરની અંદર એટલા બધા જીવો છે કે આખું જંબુદ્વીપ ભરાઈ જાય. થાય? કહેવાનું તાત્પર્ય
હવે એ જીવે કેટલું નાનું રૂપ લેવાનું, પરમાણુ કેટલા લેવાના, કેવી રીતે શરીર બનાવવાનું, એમાં રહેવાનું, એનું આયુષ્ય એ પ્રમાણે 22,000 વર્ષ સુધી એને રહેવાનું, એમાં એ પહેલા જ જે છે 5,000 વર્ષ થયા ને કોઈ કાઢીને ટુકડા કરી દે તોડી દે તો પતી ગયો ગયો. આ કેટલા ધેરાસરો બને છે, ક્યાંથી આવે છે? પથ્થર ખાણમાંથી આવે છે. એ ખાણમાંથી જે પથ્થરના, એટલે એ ખાણની અંદર કેટલા પૃથ્વી કાયના જીવો આવ્યા. એ ધડધડ ધડધડ દરેક આવીને જે છે, જેમ દાખલા તરીકે વરસાદ પડે ને પાણી કેટલું પડ્યું, એમ જે છે પૃથ્વી કાયના જીવો જે છે એ ક્યાં આવે, ત્યાં ખાણમાં મકરાણા કેમ આવ્યા, અહીંયા કેમ નહીં, એની ઉત્પત્તિઓની ત્યાં છે. એ કર્મ જેને બાંધ્યું હોય, કયું? શ્વેત વર્ણીય પાષાણ પૃથ્વી કાય યોગ્ય નામ કર્મ જેને બાંધ્યું, એ મકરાણાની ખાણમાં આવીને ત્યાં જ જન્મશે. એટલે એકદમ સફેદ માર્બલ દૂધ જેવું ચોખ્ખું થશે. એને કેમ મળે ભાઈ? એને જે તેના પૂતગલ પરમાણુ મળ્યા છે એનું કર્મ અંદર શું છે? શ્વેત પાષાણ યોગ્ય પૃથ્વી કાય નામ કર્મ, એને લઈને એ બધા જે છે એને એવા સફેદ 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 કરી દીધા. બીજી ઠેકાણે લાલ કર્યા, ત્રીજી ઠેકાણે કાલા કર્યા, ચોથે ઠેકાણે પીલા કર્યા. થયા કે નહીં થયા? જેસલમેર ગયા, જેસલમેરનો પીલું કેમ થયું, પીલા પથ્થરો કેમ થયા? પૃથ્વી કા ને વર્ણ તો પાંચે રંગના છે. હવે પાંચે સ્વતંત્ર સ્વતંત્ર રંગના જીવો હોય વર્ણ પ્રમાણે, અને કાં પછી મિક્સ થઈને ભેગા આવે. એટલે કોઈ માર્બલ નથી જોતા પછી કાલો પટ્ટો આવી ગયો. હવે આટલો કાલો પટ્ટો આવી ગયો એ શું? તો કે એ જીવો વચ્ચે શ્યામ વર્ણ વિક્ત પાષાણવાળા પૃથ્વી કાયના જીવો આવી ગયા. તો હવે એ રીતે રહ્યા, પણ હવે આવીને ભેગા તો થઈ ગયા ને, આપણામાં નથી થતા, એવી રીતે ત્યાં થઈ જાય છે. ડિઝાઇનરો બી આવે, હા એ પણ આવે, બરોબર છે. એનું પૃથ્વી કાયનું તો શરીર આટલું જ છે, એને તો એક જ છે. એ એટલા ભેગા થશે ને, એટલા ભેગા થશે એટલે એટલા બધા એક જાતનું કર્મ બાંધે, એક સરખું કર્મ, એક સરખા કર્મ પ્રમાણે જે છે બધા ગોઠવાતા ગયા, ગોઠવાતા ગોઠવાતા ગયા. ખ્યાલ આવ્યો? તો હવે શું કરો? અહીંયા એક સાથે તમે દરવાજો ખોલો, બધા ભૈરવ આવી જાય. કોઈ ખુરશી પર બેસે, કોઈ નીચે બેસે, કોઈ લાલ સાડીવાળા, કોઈ ગ્રીન સાડીવાળા, બધા તમે આખા લાવો, તો એમાં એક પૃથ્વી કાયના જીવો, એ કહ્યા, એ કહ્યા, એ કહ્યા, એક આ રીતે, એ આ કાર્ય, કેમ બધા આવીને બેસી ગયા આવી રીતે? તો આ તો જન્મ લેવાનો છે. ઉત્પત્તિ યોનિમાં આવીને જીવ જન્મે, જેને જન્મ લેવાનું હોય એને જ ઉત્પત્તિ યોનિમાં આવવાનું છે, બીજાએ નહીં. ખ્યાલ આવ્યો? હવે આવશે તો એ જ રીતે રહેવાનું છે ત્યાં, બીજો એને કોઈ વિકલ્પ જ નથી. હવે એ બધાએ જે પરમાણુ ધારણ કર્યા, એ પરમાણુ જે ધારણ કર્યા એ પ્રમાણે જે બધા એક સરખા આવીને રહ્યા, બધાનું કર્મ એક સરખું, બધાની પર્યાય એક સરખી, એ પર્યાય ધારણ કરીને જે રીતે બધા એક સરખા રહ્યા છે, એને એના કર્મ પ્રમાણે એની પર્યાય ક્યાં સુધી સ્થિર રહેશે, કોની પર્યાય કેટલો કાળ રહેશે, આત્માની સાથે બંધાઈ ગયેલા સંન્યા આ કોણ છે? હવે એ આત્માની સાથે બંધાઈ ગયેલા મિથ્યાત્વ મોહનીયની કર્મ પ્રકૃતિ હવે આ ક્યાં સુધી રહેવાની છે? હવે એ પણ શું છે? કાર્બન વર્ગણાના પરમાણુઓ છે. હવે કાર્બન વર્ગણાના પરમાણુઓ એક જીવની સાથે મિથ્યાત્વ મોહનીય કર્મ તરીકે બંધાઈને રહ્યા. 70 કોડાકોડી શું છે? આ તો કઈ આયુષ્ય તો છે નહીં, શેનો કાલ છે? આ કાર્મણ વર્ગણાના પરમાણુઓ આત્મપ્રદેશો સાથે જે બંધાઈને રહ્યા છે એ એટલા કાલ સુધી એક સરખા રહેશે, પર્યાય બદલ્યા વગર. આત્મા પણ પર્યાય નહીં બદલે, એ પણ મિથ્યાત્વી રહેશે. પૂતગલના પરમાણુઓ જે છે એ પણ ચોંટીને રહ્યા, એ પણ નહીં બદલે, એ પણ એવા ને એવા રહેશે.
શું કરવાનું? નહીં બદલે, એક સરખા એવી રીતે જ એમને રહેવાનું છે. હવે એવા સંસારમાં કેટલા જીવો છે કે જેમને મિથ્યા તો મોનીય કર્મ બાંધી રાખ્યું છે, અનંત જીવો છે. હવે અનંત જીવોના મિથ્યાત્મ મોહનીય કર્મ પ્રમાણે દરેકનું કાલ કેટલું થયું? 70 70. હવે 70 કોળાકોળીનું કર્મ બાંધીને કેટલા જીવોએ જે છે એ કર્મ બાંધીને રાખ્યું છે, એટલે કેટલા પરમાણુઓ જીવોની સાથે મિથ્યાત્મ મોહનીયમાં બંધાયેલા છે અને 70 કોળાકોળીવાળા છે. એવા પરમાણુઓ કેટલા, એવા જીવો કેટલા, એવા જીવો અનંતા. એક જીવને અનંતા કારમણ વર્ગણના પૂતગલો. અને આ તો ખાલી કોની વાત ગણી? આ મિથ્યાત્વમોની. બીજા બધા કર્મો તો જુદા. પહેલો નિયમ શું? અનંતા પરમાણુઓ સમાન ધર્મવાળા એક સરખા ભેગા થયા વગર વર્ગણા જ બને એમ નથી. અને એમાંથી એક વર્ગ કર્મ આ બાંધ્યું છે, આ મિથ્યાત્વ મોહનીયનો છે. હવે પછી બીજા કયા કર્મો છે, બીજા કેટલા કર્મો છે, આ બધા કર્મો માટે દરેક જીવને જે છે પરમાણુઓ કેટલા લાગશે? અનંતા લાગશે. એટલા અનંતા 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 પરમાણુઓ બધા ભેગા થતા જશે, બાંધતા જશે, બાંધતા જશે, છતાંય જગતની અંદર પરમાણુઓ ખૂટતા નથી. કઈ વર્ગણા ખૂટી ગઈ, કઈ વર્ગણા ઓછી પડી ગઈ? કાર્બન વર્ગણા ખૂટી ગઈ, શ્વાસોશ્વાસ વર્ગણા ખૂટી ગઈ, ઔદારિક વર્ગણા ખૂટી ગઈ. કઈ ખૂટી ગઈ? એટલા પરમાણુઓ ભેગા થતા જાય, ભેગા થતા જાય, ભેગા થતા જાય, કર્મ બંધતા જાય, કર્મ બંધાતા જાય. તો જીવો તો અનંતાનંદ. દરેક નિગોદના જીવને મિથ્યા તો મોનીય કર્મ તો બંધાયેલું જ છે. દરેક જીવ એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બધા જીવોને મિથ્યાત્વ મોનીય કર્મ અને આઠે આઠ કર્મની પ્રકૃતિઓ બધું જ બધાને બંધાયેલું જ છે. તો શું કરવાનું? ક્યાં જશે એમને? ક્યાં જવાનું? એટલે એક એક જીવ આટલા કર્મો બાંધીને બેઠા. હવે દરેકની 70 70 70 પ્રમાણે ત્યાં સુધી કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુઓ ચોંટીને સ્થિર થઈ ગયા. હવે એની પર્યાય શું બદલાશે? ક્યારે બદલાશે એ પરમાણુ? ક્યારે વિખરાશે ને ક્યારે? હવે નંબર એક, આ એક કર્મ આપણે 70 કોળાકોળીનું બાંધી રાખ્યા પછી 70 કોળાકોળી એક નહીં ખપે ત્યાં સુધી બીજું નહીં બાંધીએ? એક 70 કોળાકોળી સુધી બંધાયેલું રહે ત્યાં સુધી તમે રાહ જોશો? બરોબર. હવે આ ખપશે તો જ બીજું બંધાશે. જગ્યા ક્યાં છે આત્મામાં? કંઈ નહીં. રોજ તમારે બાંધતા જ રહેવાનું. રોજ બાંધતા રહેશો, રોજ બાંધતા રહેશો, રોજ નવા આવશે, રોજ નવા આવશે, રોજ નવા આવશે. એટલે એક ઉપર કેટલા થર જામ્યા, એક કર્મ ઉપર થર કેટલા જામ્યા. હવે દર વખતે જે છે કોળાકોળી 70 કોળાકોળી સાગરૂપની જ બંધ સ્થિતિ બંધાણી. એટલે એક આત્માના ઉપર કાર્બન વર્ગણના પૂતગલ પરમાણુઓનું પ્રમાણ કેટલું થાય? એવા કેટલા અનંતા જીવો, એવા અનંતા જીવોના કર્મો કેટલા, એ દરેક કર્મમાં પરમાણુઓ કેટલા. તે છતાંય 14 રાજલોકની અંદર કાર્બન વર્ગણના પૂતગલ પરમાણુઓ રહ્યા છે કેટલા? બે બે થઈને આત્મ પ્રદેશો સાથે બંધાયેલી કાર્બન વર્ગણા હવે શું થયું? અને 14 રાજલોકમાં રહેલી કાર્બન વર્ગણા બેમાં શું ફરક છે? સવારે સવારે તમને શું કીધું હતું? ડબ્બામાં રહેલા લોટ, ડબ્બામાં રહેલા લોટ અને બનેલી રોટલી બેમાં શું ફરક છે? જ્યાં સુધી 14 રાજલોકમાં રહેલી છે કાર્બન વર્ગણા ત્યાં સુધી કર્મ નહીં કહેવાય. ડબ્બામાં લોટ છે ત્યાં સુધી રોટલી નહીં કહેવાય. અને ડબ્બામાંથી લોટ લઈને પ્રક્રિયા કરીને રોટલી બનાવી દીધી, હવે રોટલી કહેવાશે, લોટ નહીં કહેવાય. આત્મા સાથે બંધાઈને એક રસ થઈ ગયા પછી એને શું કહેવાશે? કર્મ કહેવાશે.
હવે એ કર્મ કહેવાશે, હવે કાર્બન વર્ગણા નહીં કહેવાય, ઓલી કાર્બન વર્ગણા કહેવાશે, કર્મ નહીં કહેવાય. બોલો હવે બે હરખું બોલજો સમજીને. તમારું ભલું થાય છેલ્લે છેલ્લે શું કામ બગાડ્યું? હા, એટલે એ વર્ગણા સમજા, કાર્બન વર્ગણા થઈ તો હવે એવી કાર્બન વર્ગણા આ જે છે હજી બંધાવવાની બાકી છે આત્માની સાથે. એટલે શું થયું? લોટ છે, લોટમાંથી રોટલી પર્યાય થઈ. કાર્બન વર્ગણા જે છે મૂળ પરમાણુ સ્વરૂપે છે ને એમાંથી કર્મ બની ગયા, એ પર્યાય થઈ. કોની? પરગલ પરમાણુની પર્યાય થઈ. હવે એ પર્યાય તરીકે આત્મા પ્રદેશોની સાથે ચોંટી ગયા રહ્યા છે. કાર્મણ વર્ગણા જે બહાર લોકમાં રહેલી છે એ કંઈ તમને વિપાક નહીં આપે, વિપાક નહીં દેખાડે, પણ જે આત્મા સાથે બંધાઈ ગઈ છે એ ચોક્કસ તમને કર્મ વિપાક દેખાશે. ડબ્બામાં પડેલું લોટ કંઈ નહીં આપે, ખાધેલી રોટલી તમને પ્રોટીન આપશે, એ રોટલી તમને જે છે શક્તિ આપશે. ડબ્બામાં પડેલું શું કરશે? એ લોટ છે. તમે આખી પ્રક્રિયા કરો તો શું થયું? પર્યાયનું પરિવર્તન. એટલે દરેકે દરેકની પર્યાયનું પરિવર્તન. હા, હવે એ જેમ પૂતગલની પર્યાયનું પરિવર્તન થયું, પણ પૂતગલની પર્યાયમાંથી પરિવર્તન થઈને કાર્ય થઈ ગયા પછી જેણે આ કાર્ય કર્યું એની પર્યાય થઈ. તમે શું પૂછ્યું? તમે જમી લીધું, જમ્યા તમે, હવે આ શું પર્યાય આવી? એટલે એ બનેલી રોટલી એમને ખાધી, એનું નામ જે છે આ પર્યાય. ખ્યાલ આવ્યો કે નહીં? સિમંદર સ્વામીને પ્રશ્ન પૂછાયો કે ભગવાન જગતનો એક પરમાણુ એવો છે વણ વપરાયેલો, વગર વપરાયેલો જગતનો એક પણ પરમાણુ એવો રહ્યો છે ખરો? પ્રશ્ન શું કર્યો? હા, એ શું કહેવાનું? એમાં ઉત્તર શું આવે? નથી થયું એ ઉત્તર આવે. અમદાવાદી ભાષા સિમંદર સ્વામી ઉત્તર આપે, એક એક પરમાણુ અનંતી વાર વપરાઈ ગયો છે. તમે વગર વપરાયેલો પરમાણુ જગતમાં શોધો, ક્યાંથી મળે? ક્યાંથી મળવાનો છે? શક્ય જ નથી. એટલે એક પણ પરમાણુ જે છે જગતમાં, એક પણ કે જે એની પર્યાય બદલીને હવે એ વર્ગણામાં ન ગયો હોય અને વપરાયા વગરનો રહી ગયો હોય, આ જે છે પરમાણુ છે, આ એક પરમાણુ છે. અને એ પરમાણુ અહીંથી જઈને પોતે આ ગયો ને વર્ગણામાં આવી ગયો. આ વર્ગણામાંથી પાછો છૂટો થઈને ફરી પરમાણુમાં આવ્યો. આ જે છે ફરી પરમાણુમાંથી વર્ગણામાં ગયો, આ પરમાણુમાંથી છૂટો પડીને આવી ગયો. એટલે આ પ્રક્રિયાનું નામ શું છે? આનું નામ ચાલી રહ્યું છે પર્યાય પરિવર્તન. હવે આ કેટલી વાર થયું એને તમે એમ નામ કહો કે ભાઈ અનંત અનંત વાર જે છે આ પર્યાયનું પરિવર્તન થતું રહે. કેટલી વાર? અનંતી વાર જે છે એક એક પરમાણુઓ પર્યાયો ધારણ કરીને બદલાઈ ચૂક્યા છે. પૂતગલ સમજી વધે છે કે નહીં? એ જે સિદ્ધ થયે છે એ પોતાના બધા પરમાણુ છોડી દે છે, જે દિવસમાં જેટલા એમના પાસે હતા એ જ્યારે સિદ્ધ થાય છે એ બધા છોડી દે છે. આખા સંસારની અંદર હવે આખો સંસાર આ જે પ્રક્રિયામાં રહેલો છે, આ પરમાણુઓ આખા જગતમાં થઈ થઈને જેટલા છે હવે એ બધાનો હિસાબ તમે કરો તો શું થયું? એમાં આ બધા પરમાણુઓ કેટલા છે? અનંતા અનંત પરમાણુઓ છે. હવે તમારે જેટલા અનંતથી ગુણાકાર કરવો હોય કરો.
સંસાર કે અંદર અનંતા અનંત કાલ મે એક ભી પરમાણુ સર્વથા સમૂલ નષ્ટ હોકર કે સંખ્યા ઘટતી નહીં હૈ ઓર એક ભી પરમાણુ બઢ કર કે નઈ સંખ્યા બઢતી નહીં હૈ તારી સંગ છોડી દીધું વાક્ય. હાલો તમે કેમ ગણપતિ થઈ ગયા, બોલવું જ નહીં એમને, કયા શબ્દ છોડ્યા? એ નહીં જ બોલ્યા, જે શબ્દ છોડ્યા એ બોલવાનું કીધું, તો તમે પાછું એ કર્યું. આપને ધ્યાન દિયા હે કોણ સા શબ્દ છોડ્યા એનોને? એક પણ પરમાણુ સર્વથા નષ્ટ થતો જ નથી એટલે સંખ્યા કોઈ ઘટતી જ નથી, અને એક પણ પરમાણુ વધતો નથી એટલે આ બધી પરમાણુની સંખ્યામાં શું વધવાનું? કાકાએ શું પ્રશ્ન પૂછ્યો હતો? એમને શું પૂછ્યું? હા પ્રશ્ન બરોબર આવે તે તમારું પણ આવ્યો, માજીને કેજો બે લાડવો બરા શું બરોબર ધ્યાન તો કેટલા ખુલ્લા થઈ જાય, ખુલ્લા થયા ને બરોબર છે ને. એક આત્મા મોક્ષે ગયા, સરસ પ્રશ્ન છે. એક આત્મા મોક્ષમે ગઈ તો સ પરમાણુ છોડી દઈએ, ઉન્હોને અવતારિક ભી છોડ દિયા, કાર્બન ભી છોડ દિયા, તેજસ ભી છોડ દિયા, જીતને પરમાણુ ઉન્હોને લીએ તો વો સબ છોડ દે. અચ્છા વો વાપસ તો લેને વાલે નહીં, તો પરમાણુ બઢ ગયે ના સંસાર મેં, બહુ બઢ ગયે, કિતને બઢ ગયે? લો શું કે છે, એક છે એક ભી નહીં, એક અપેક્ષા બરોબર છે, કુછ ભી નહીં બઢા, કારણ કે વો વહાં થે મગર નહીં, તમે ઉત્તર હોય થે નહીં, નહીં નહીં એમ નહીં બોલવા દે, એમ નહીં. એટલે જે પરમાણુઓની સંખ્યા છે એ તો જગતમાં અનંત અનંત છે જ. આ રોજ દરિયામાં જે છે નદીઓ પાણી ઠાલવે છે, દરિયાનું પાણી કેટલું વધ્યું, અને રોજ જે છે તાપમાં ઉડીને વાદળા થઈને વરસે છે તો કેટલું ઘટ્યું, ઓછું કેટલું થયું ને વધ્યું કેટલું? હા હવે એમને એનોને બહુ અચ્છા બોલાય, બોલો શું સાંભળ્યું તમે? એક જીવ એમાંથી આ વ્યવહારમાં આવ્યો. હવે જે વ્યવહારમાં આવ્યો સમજ્યા કે નહીં, એને અવ્યવહાર રાશિ માંથી વ્યવહારમાં આવવા માટે કેટલા પરમાણુ વધારે લીધા? વધારે લીધા કયા? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયમાંથી જે બહાર આવે એ બાદરમાં આવશે, તો એને કેટલા પરમાણુ વધારે લીધા ત્યારે જે છે એ બહાર આવીને બાદર થયો. હવે એને લીધા અને એને સીધે છોડ્યા, આ બેલેન્સ તો છે જ, એક મોક્ષે જાય તો એક બહાર આવતા, તો એ બેલેન્સ તો જીવનું થયો. એ તો સરખાપણું લેવલ બેઠું, કોઈનું જીવનું બેઠું સંજ્ઞા, પણ રહી વાત કોની? પરમાણુઓની. આવી એક આત્મા મોક્ષે ગયા તો એમને પરમાણુઓ તો અનંતા છોડ્યા છે. પરમાણુનો વિયોગ એટલે આત્માનો મોક્ષ, ખ્યાલ આવ્યો? આત્માના મોક્ષ હતા અને ગોટ બધું તે આપ કઈ રસ્તી, બીજી રસ્તી નહીં હતી. પરમાણુ જે છે જેટલા પ્રમાણમાં ભેગા થયા છે અને એ સિદ્ધના આત્મા એક પરમાણુઓ છોડે એટલે અનંતા પરમાણુઓ છોડ્યા વગર તો ચાલે એમ નથી. એટલે સર્વથા પરમાણુનો વિયોગ એ જ આત્માનો મોક્ષ, ખ્યાલ આવ્યો? હવે એ રીતે જે આત્મા મુક્ત થયો સિદ્ધ થયો સમજાયા કે નહીં? પણ હવે એમને જેટલા છોડ્યા છે એટલા જ બીજો જીવ આવીને ગ્રહણ કરી લેવો નિયમ નથી, ખ્યાલ આવ્યો? એમને જેટલા છોડ્યા છે એમને છોડ્યા માટે આ જીવે ગ્રહણ કરવા એવો કોઈ સંબંધ નથી. રહેવાના લોકાકાશમાં ક્ષેત્ર એ છે, પણ એ જીવને એના કર્મ પ્રમાણે
એના શરીર પ્રમાણે, એના કર્મ પ્રમાણે એને ગ્રહણ કરવાના છે. એટલે કોઈ નિયમ નથી કે ભાઈ સીધે આટલા છોડ્યા તો તરત લઈ લે, પણ એ પ્રમાણે જગતના વ્યવહારની અંદર જે છે આ બધા આવી તો ગયા. હવે તો પરમાણુ લીધા વગર તો એ પણ નહીં બને. તો બીજા સંસારની અંદર તો જીવો કેટલા, એટલે આપણે બે ડિવિઝન એમાંથી શું કર્યા હતા, એક પરમાણુ આ જઈને વર્ગના સ્વરૂપે બને છે, ખ્યાલ આવ્યો, અને બીજા પરમાણુ જે વર્ગના સ્વરૂપે ન બનતા સ્વતંત્ર રહે છે, એટલે આ પરમાણુ સ્વતંત્ર તરીકે રહેશે. વગર વર્ગણા બને પણ અનંતા પરમાણુઓ જગતમાં રહે છે. આ સ્વતંત્ર રહેનારના પરમાણુઓ એ પણ કેટલા છે, અનંત છે. વર્ગણામાં ગયેલા રહેલા પરમાણુઓ એ પણ કેટલા છે, અનંતા છે. હવે શું છે, સારું યાદ રાખ્યો, સમજાય. હવે વર્ગણાની અંદર જે આવ્યા, વર્ગણામાં શું થવાનું છે, પહેલાં આ નિયમ પર્યાય પરિવર્તનનું ધ્યાનમાં રાખવાનું. પર્યાય પરિવર્તન જે છે આ કાર્ય છે કે કારણ છે, હવે કારણ કોનું છે, ઉત્પાદ વ્યયનું છે. ઉત્પાદ વ્યય જે છે આ પ્રક્રિયા શું છે, એ કારણ સ્વરૂપે છે, એમાંથી થતી પ્રક્રિયા આ કાર્ય સ્વરૂપે છે. તો હવે પરમાણુ ભગવાને ત્રિપદીમાં કારણ રજૂ કર્યું કે કાર્ય, ભગવાને ત્રિપદીની અંદર પર્યાય પરિવર્તન કીધું છે કે ઉપેવા વિગમેવા કીધું. હા, એટલે શું, ઉત્પન્ન થવું અને વ્યય થવું, ઉત્પન્ન થવું અને વ્યય થવું એ ત્રિપદી છે. એટલે ત્રિપદીની આખી પ્રક્રિયા કારણરૂપ છે કે કાર્યરૂપ છે, કારણરૂપે છે, ખ્યાલ આવ્યો. હવે એમાંથી કારણ તરીકે જે આવીને ઉત્પન્ન થયું, જે વ્યય થયું, જે ઉત્પન્ન થયું, જે વ્યય થયું, એ આવીને કાર્યરૂપે પરિણમી ગયું. પર્યાયનું પરિવર્તન કેમ, પર્યાયનું પરિવર્તન થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે, કે ભાઈ પરમાણુ વિનાશી તો છે નહીં, નષ્ટ તો થતો નથી, ખ્યાલ આવ્યા. હવે નષ્ટ જ નથી થતો એટલે એને ઉત્પન્ન થવું જ પડશે અને વ્યય થવો જ જોઈએ. જીવની સાથે કર્મ બંધાય ને છૂટ્યા, બંધાય ને છૂટ્યા, એમાં નષ્ટ શું થયું, નાશ કાં હોય, ફરી બંધાનું, ફરી પરિવર્તન. એટલે એ પર્યાયનું પરિવર્તન થતું રહ્યું, બંધાયું આવ્યું ગયું છૂટ્યું, બંધાયું આવ્યું ગયું છૂટ્યું, એને શું થયું. આ પ્રક્રિયા જે ચાલી રહી છે એ ચાલી જ રહી છે, એક સરખી ચાલે છે, એક સરખી ચાલે છે, એની અંદર કંઈ ફરક પડતો જ નથી, ખ્યાલ આવ્યો. તો એ પરમાણુનું પર્યાયનું પરિવર્તન થયું. હવે એની અંદર જે છે સ્વતંત્ર પરમાણુઓ જે રહેશે, એ શબ્દ અંધકાર પ્રભા છાયા આતપની પર્યાયમાં રહેશે. શું એનું પણ જગતની અંદર વ્યવહાર છે, એ પણ ચાલવાનું છે. હવે શબ્દની ઉત્પત્તિ વધારે કે ઓછી, કે કાર્બન પરમાણુના પરમાણુઓનું બંધન વધારે કે ઓછું, શું સમજાણું, કાર્બન વર્ગણાના પરમાણુઓનું પ્રમાણ વધારે છે કે ઓછું છે, અને શબ્દ વર્ગણા શબ્દ બનવાનું પ્રમાણ જે છે એ વધારે કે ઓછું, કેમ, બનવાનું પ્રમાણ સમજાય કે નહીં. હાલો એના કરતા કહીએ કે ઔદારિક વર્ગણાનું પ્રમાણ વધારે ઓછું કે શબ્દનું પ્રમાણ ઓછું વધારે. પહેલાં એ વિચાર કરો, શબ્દ બોલવાવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય જીવો એ એટલા જ બોલવાવાળા છે. હવે વ્યક્ત શબ્દ ધ્વનિ, અવ્યક્ત ધ્વનિમાં ચૌરેન્દ્રિય તેન્દ્રિય બેન્દ્રિય પણ આવશે. તેન્દ્રિય બેન્દ્રિય ચૌરેન્દ્રિયને શબ્દ બોલવાના રહ્યા કેટલા, એક ગાય ભેંસ બીજા હોય એ બિચારા કેટલું બોલશે, એક બકરી બે બે કેટલું બોલશે, આપણે આખા દિવસમાં કેટલું બોલીએ છીએ,
બોલો, તમે વધારે બોલો છો કે બકરી? હમકો શબ્દ પ્રમાણ કેટલા કરના પડેગા, શબ્દોનું પ્રમાણ લઈને કેટલું વાપરવું પડશે, સમજાય કે નહીં? ત્યારે એમને બકરીને તો ખાલી દિવસમાં 10-20 વાર બે બે બોલીને કામ પતી ગયું. ગાય કેટલું બોલશે, વાછરડું કેટલું બોલશે, ભેંસ કેટલું બોલશે, એ બધાને કેટલા બોલવાના આવ્યા શબ્દ? માણસે કેટલા બોલવાના આવ્યા? એનાથી નીચે ઉતરો ચૌરેન્દ્રિયને, એનાથી હા ઓછા. એનાથી નીચે ઉતરો તેન્દ્રિયને, એનાથી હા ઓછા. એનાથી નીચે ઉતરો બેન્દ્રિયના જીવોને, સા ઓછા. એટલે શબ્દો માં વપરાતા પરમાણુઓ સૌથી ઓછા. ખ્યાલ આવ્યો? કાર્મણ વર્ગણામાં પરમાણુઓ વપરાય છે એ તો અનંત અનંત રહેશે, શબ્દોમાં વપરાય છે એ પરમાણુઓ કેટલા રહેવાના? સૌથી ઓછા રહેશે. ઢોલ વાગશે એ કેટલા? જ્યારે લગ્ન થશે ત્યારે ઢોલ વાગશે, જ્યારે વાગશે ત્યારે વાગશે, પણ એ પણ ધ્વનિ છે. હવે એવા પરમાણુઓનું પ્રમાણ કેટલું રહેવાનું? ખ્યાલ આવ્યો? જે શબ્દ રૂપે વપરાણા. અને એવો તો કોઈ નિયમ નથી કે આ પરમાણુઓ જઈને વર્ગણામાં નહીં બેસે ને વર્ગણામાંથી નીકળીને પાછા આવીને સ્વતંત્ર રૂપે શબ્દમાં કે અંધકારમાં કે છાયામાં કે આતપમાં નહીં વપરાય, એવો તો કોઈ નિયમ નથી. તો એ પણ પરમાણુ આમાંથી આમાં, આમાંથી આમાં આમાં, એનું જ નામ છે પર્યાયનું પરિવર્તન. કેમ? તો કે પરમાણુ અવિનાશી છે, ત્રિકાલ નિત્ય છે, શાશ્વત છે, એટલે એને તો બનતા જ રહેવાનું છે. પર્યાય તો બદલાતી જ રહેશે, પર્યાયો બદલાતી જ રહેશે, શું ફરક પડશે એને? શબ્દના પરમાણુઓનું સંયોજન થઈ ગયું, હવે એને તોડે કોણ? એ વિખરાય કઈ રીતે? જીવ તો લીધેલા વર્ગણામાં લીધેલા પૂતગલ પરમાણુઓ છોડી દે છે એટલે વિખરાઈને સ્વતંત્ર થઈ જાય છે. શબ્દ રૂપે તમે જે લીધા ને બનાવ્યા ને શબ્દના બંધારણમાં બંધાઈ ગયા, એનું શું થશે? એને તોડે કોણ? તમારે કોમ્પ્યુટરમાં તમે ડિલીટ કરો, આકાશમાં જે તમારા બોલેલા શબ્દો ગયા, એ શબ્દ બનીને ત્યાં રહ્યા, હવે એનું શું થાય? ચલાય. એટલે ભાઈ એની અંદર જે શબ્દોનું બંધારણ આવી ગયું એટલે પરમાણુ એટલા ગોઠવાઈ ગયા. હા, તે પરમાણુ ગોઠવાઈ ગયા. અહીંયા આપણે તો વાત કરતા હતા કે જીવ જે એકેન્દ્રિયના જીવો, આ પરમાણુ લઈને એટલું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું નાનકડું શરીર બનાવે, એની સામે આપણા શબ્દો જે રીતે બન્યા, તો બધા પરમાણુ જન્ય છે. પરમાણુ એક હોય તોય સૂક્ષ્મ તરીકે છે, અસંખ્યાતા ભેગા થયા તો પણ દ્રષ્ટિગોચર નથી થતા, અનંતા ભેગા થયા છતાં પણ દ્રષ્ટિગોચર નથી થતા, એટલે એની સૂક્ષ્મતાનું પ્રમાણ કેટલું? ખ્યાલ આવ્યો? એનું સૂક્ષ્મતાનું પ્રમાણ કેટલું? કેટલું વિભાજન થઈ થઈને કેટલું વિભાજન થાય, એટલે એ જ્યારે એકલું એક સ્વતંત્ર પરમાણુ રહે તો સિર્ફ કેવલીને જ ગમ્ય રહે, બાકી કોઈને ગમ્ય રહેતું નથી. પણ હવે જેને ગ્રહણ કરવું છે તો શું કરશે? હવે કોને ખબર પડે છે? આત્માને એવી ગતાગમ છે ને કે ભાઈ અહીંયા આ ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ છે આ લઉં, આ મનોવર્ગણાના પૂતગલ પરમાણુ છે આ લઉં, એને કેવી રીતે ખબર પડે છે? એ શોધવા જાય છે, એને શબ્દ બોલવો હોય તો ઉભારો પહેલાં જઈને શોધી આવું ને પરમાણુ લઈ આવું ને પછી ભેગા થશે ને પછી હું બોલીશ. અને આ બધાએ લઈ લીધા છે, મારા ભાગે કંઈ આવતા જ નથી, રહ્યા જ નથી, તો હું શું કરું? કેવી રીતે લાવું, કેવી રીતે બોલું? દરેક જીવ જે એક એક આકાશના જે પ્રદેશે કોઈ પણ જીવ હોય ત્યાં ચારે બાજુ પરમાણુઓનો જથ્થો વર્ગણા રૂપે છે છે ને છે.
એક પણ આકાશ પ્રદેશ એવો 14 રાજલોકમાં કોઈ ખાલી નથી કે જ્યાં વર્ગણા ન હોય, જ્યાં વગર વર્ગણા વાળા સ્વતંત્ર પરમાણુઓ ન હોય. આકાશના પ્રદેશો છે. હવે આકાશના પ્રદેશો જેટલા પ્રમાણમાં છે એ દરેક પ્રદેશે જોવાનું છે. હવે આ પ્રદેશ આ પ્રદેશ આ પ્રદેશ આ પ્રદેશ તો બધા તમે ગણો તો લોકાકાશના પ્રદેશો કેટલા થયા? હવે શું કરશો? ને એક એક વર્ગણા નથી, એક એક પ્રદેશ પરમાણુ વળી છૂટા જુદા 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 એ કેટલા, ને એક આકાશ પ્રદેશે જીવોએ રહેવાનું કેટલા, વર્ગણા રહેવાની કેટલી, પરમાણુ રહેવાના કેટલા, એ બધાએ કેટલાય ભેગા થઈને રહેવાનું. એવડો કેવો મોટો આકાશનો પ્રદેશ છે કે એટલા બધાને અવગાહીને રહી શકે છે. છતાં પણ એવી રીતે જે છે આ બધા એક સાથે એક સરખા ભેગા થઈને રહે છે. હવે રહે છે તો દરેક જીવને વર્ગણા ગ્રહણ કરવા મળે છે, દરેક જીવને વર્ગણાએ ગ્રહણ કરવા મળે ને આ સ્વતંત્ર પરમાણુ એ મળે છે. બધાને બધું જ મળે છે, કોઈને કંઈ ના છે નહીં. નહીં ગ્રહણ કરે તો શું કરશે? તો જીવ પોતાનું કાર્ય જ નહીં કરી શકે. સવારે શું વાત કરી હતી? બીજા સ્વતંત્ર પરમાણુઓ જીવને ગ્રહણ કરવાના હોતા નથી. કયા? કયું છોડ્યું? શબ્દાય. હવે એમાંથી જે છે એ જીવ કોઈ ગ્રહણ કરીને પોતાનું કાર્ય બનાવી શકે કેમ? કેમ અર્ગણા નથી? એને એને લઈને એનો પોતાનો ઉપયોગ કરતો જાય. ઉપયોગ કરવો જુદી વસ્તુ થઈ, ઉસકો લે કરકે પરિણમન કરકે અપના કુછ બના લેના વો અલગ બાત હો જાય. એ ફરક પડ્યો કે નહીં? શબ્દ લઈને તમે બનાવી ના શકો, ખ્યાલ આવ્યો? ભાષાના વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને તમારે શબ્દ જ બનાવવો પડે, એમાંથી બીજું કંઈ કરાય જ નહીં. ઘઉંનો લોટ લઈને રોટલી જ બનાવી શકાય છે, રોટલી રોટલી પૂડી જેવું હોય. હવે એમાંથી આ બધી પ્રક્રિયા જે છે ફિક્સ કાર્યો છે, એટલે જ એ વર્ગણાનું નામ એ રીતે આપ્યું છે. દરેક વર્ગણાનું નામ આપવાની પાછળ કારણ શું? જે રીતે જીવો લઈને એનું કાર્ય કરે છે. હું એકલો નહીં, આખી દુનિયાના અનંત અનંત જીવો બધા જ, દરેકે દરેક જીવે એ જ કાર્ય કરી શકાય. બીજું એમાંથી કોઈ હું જુદું કરું, તમે જુદું કરો, ફલાણા જુદું કરે એ ચાલે જ નહીં, થઈ જ ના શકે. મારે પણ અવતારિક વર્ગણાના જ પૂતગલ પરમાણુ લઈને શરીર બનાવવાનું, તમારે પણ અવતારિક વર્ગણાના જ પૂતગલ પરમાણુ લઈને શરીર બનાવવાના, કીડી મકોડાને પણ અવતારિક વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને શરીર બનાવવાના. કેમ? જીવ એક સરખા, કર્મ પ્રકૃતિ એક સરખી, પર્યાપ્તિ એક સરખી, કાર્ય એક સરખું, અને એ કાર્ય માટેની એ પરમાણુ વર્ગણામાં યોગ્યતા એક સરખી. એ પરમાણુઓમાં વર્ગણા જે બની ગઈ એના કાર્યની એક સરખી યોગ્યતા એમાં છે. સબ અવતારી કી કહેલાંગે, કર્મ અલગ અલગ હૈ, કર્મ અલગ અલગ હૈ. આપને કભી તો ગેહું કા આટા લેકે રોટી બનાવી, કભી પૂરી બનાવી, કભી જો હૈ પરાઠા બનાયા, કભી ક્યા બનાયા, કભી ક્યા, કભી સેવૈયા બના દી, તો સબ અલગ અલગ ક્યો બનાઈ? આપકી ઈચ્છા, આપને અપની ઈચ્છા થે હૈ તો અવધા ઘઉં કા આટા હૈ, પર્યાય બદલી આપને, પ્રકાર બદલે, આકાર પ્રકાર. હાથી ભી લેગા તો અવધારી વર્ગણા કે પર, અબ વો અપને કર્મ કે હિસાબ સે સેટ કરેગા, વો અપને અપને કર્મ કી પ્રકૃતિ સબકી અલગ અલગ હૈ. એક એકડ કે અંદર 100 પેડ લગાય, એક મિર્ચી કા, એક ગન્ને કા, એક ઇમલી કા, એક આંવલે કા, એક આમ કા હૈ, તો સબકો એક હી સરખા પાણી લેના હૈ, સબકો એક હી સરખી ખાદ લેની હૈ, સબકો ધૂપ પ્રકાશ એક સરખા, હવા પાણી એક સરખા,
लेकिन लेकर के एक खट्टा बना, मिर्ची तीखी बनी, ये कड़वा बना, ये मीठा बना, करेला कड़वा बना, ये क्यों बना? सबके पास अवतारिक वर्ग नहीं है, एक का एक ही परमाणु। अपनी अपनी कर्म प्रकृति के साथ उन्होंने सेट करके जो आकार प्रकार दिया वैसा। आपकी कर्म प्रकृति क्या है, कैसी है, आप अपनी कर्म की प्रकृति के हिसाब से लेकर कैसा बनाओगे वो आपको देखना, ये विशेषता है। परमाणु तो वर्ण गंध रस स्पर्श वाला छे, एमा 20 से 20 गुणों छे। तमारी कर्म प्रकृति प्रमाणे लईने तमे फेरवो जेनी जे कर्म, कारण के એ જેટલા પરમાણુ છે ને પરમાણુના જેટલા ગુણધર્મ છે એટલી જ કર્મની પ્રકૃતિઓમાં પણ એટલા જ। કેવી રીતે, કેમ નહીં સમજાણું? અરે ભાઈ, પહેલા જે છે આ કેટલા થયા, આ શું છે, વર્ણ કેટલા થયા, ગંધ કેટલી થઈ, રસ કેટલા થયા અને સ્પર્શ કેટલા થયા, હવે આ બધા મળીને કેટલા, 20 થયા કે નહીં? હવે એ જે 20 છે એ પ્રમાણે 20 એ 20 ની નામકર્મની પ્રકૃતિ છે। વર્ણ ગંધ રસ સ્પર્શની 20 એ 20 પ્રકૃતિ નામકર્મ। ક્યું, કેસે હોય, ક્યું હોય ભાઈ? તો કે પૂતગલના ગુણધર્મો છે એમાં આપણે શું કરી શકવાના છે? જે પૂતગલના ગુણધર્મો છે એમાં આપણે કંઈ કરવા ગયા હતા? એમાં કંઈ ફેરવ્યું આત્માએ? શું કર્યું એને? એ છે, એ છે જ। એટલે એ 20 એ 20માંથી શુભ અશુભ શુભ અશુભ દરેકની જેટલી હોય એની એટલે લેવાનું। હવે મરચાંનો જીવ આવ્યો તો એ 20 એ 20 તો નહીં લે, બહુ પ્રાધાન્યતા કઈ છે, ખ્યાલ આવ્યો? લીંબુમાં ખટાશ આવે, લીંબુની અંદર ખટાશ છે પણ ઉપરની છાલ પીલી છે કે નહીં, તો એ જુદી થઈ કે અંદર વાળો જુદો થયો? ફલ ફૂલ છલ્લી કઠ્ઠા મૂલગ પત્તાણી બિયાણી, શું લીંબુની અંદરના બીજનો જીવ જુદો, છાલનો જીવ જુદો, અંદર રસનો જીવ જુદો, ઝાડનો જીવ જુદો, પાંદડાનો જીવ જુદો, આ બધા કેટલા થયા, કેટલા ભેગા થયા છે, બધા પ્રત્યેક વાલા છે। હવે એકે એકનો ગુણધર્મ જુદો, લીંબુની અંદરનો રસ જે છે એ ખાટું લાગશે પણ છાલ કડવી લાગશે, બી પાછા અલગ રીતે કડવા લાગે, જીવ જ જુદા છે, ભેગા થવું પડે છે, ખ્યાલ આવ્યો? કેમ કે છાલ વગરનું કોઈ ફળ ઉગવાનું જ નથી, છાલ વગરનું કયું ફળ આવશે? હવે એ જીવો જે રીતે ભેગા થયા, ખ્યાલ આવ્યો? હવે એમાંથી દરેકના પોતપોતાના કર્મની પ્રકૃતિ જુદી છે, એ દરેકની કર્મ પ્રકૃતિ હવે એ પ્રમાણે જે છે એ બધાએ જે છે આ લીધા। હવે આમાં કઈ વધઘટ થવાની છે? આ શાશ્વત વ્યવસ્થા છે। કેમ વ્યવસ્થા છે? દ્રવ્યાનું યોગમાં જાઓ, ત્યાં શું કીધું? દ્રવ્ય સ્વરૂપે પૂતગલ, ગુણ સ્વરૂપે વર્ણ ગંધ રસ સ્પર્શ। દ્રવ્ય પણ અવિનાશી છે, પરમાણુ પણ અવિનાશી છે ને ગુણ પણ અવિનાશી, ગુણ પણ કાયમ રહેવાના જ છે, અને એ જીવની નામકર્મની પ્રકૃતિ થાય। લીંબુ 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 લીંબુ, એ લીંબુમાંથી બીજ, એ બીજમાંથી પાછા લીંબુ થશે, એ લીંબુ પાછું બીજ થશે, એ બીજમાંથી ફરી પાછા, કેટલી વાર થશે એવું? ક્યાં સુધી ચાલશે? અનંતકાળ સુધી ચાલશે, અનંતકાળ સુધી। એટલે આની અંદરથી જે લીંબુના રસની ખટાશવાળા જીવનું એક કર્મ, હવે એવી કર્મની પ્રકૃતિ એક ફિક્સ થઈ ગઈ એટલે કેટલા જીવો બાંધતા રહેશે?
એ જેટલા જીવો બાંધતા રહેશે એમને આવીને જન્મ લઈને લીંબુ બનવું હશે તો ક્યાં જશે? એ ક્યાં જશે? ક્યાં કઈ રીતે બનશે? એટલે એના માટે એ લીંબુની ઉત્પત્તિ યોનિ એના બીજ તરીકે તૈયાર છે. હવે જે એના બીજ તરીકે તૈયાર થઈ ગઈ એટલે જે જીવ આવશે એટલે પાછા એને લઈને પાછા લીંબુ બનતા જશે. અલગ બનાને દો તો 14 લાખ મેં 10 લાખ મેં આયેગા, 11 લાખ નહીં આયેગા, ખ્યાલ આયે કે નહીં? 10 લાખ કઈ 11 લાખ નહીં હો જાયેગા, એની અંદર કઈ ફરક પડવાનો જ નથી. આપકો નયા દેખ રહા હૈ, આપકો નયા દેખ રહા હૈ ના, આપકો લગ રહા હૈ. ઉન્હોને ખાલી જો ઉનકે વર્ણ ગંધ રસ સ્પર્શ મે હૈ ઉસમે કમ જ્યાદા કરને કી કોશિશ કી. આપ આપ એક લાલ રંગ કે અંદર 2 ડ્રોપ સફેદ કે ડાલો, કિસીને લાલ રંગ મે 2 ડ્રોપ બ્લેક કે ડાલ દે, કિસીને લાલ રંગ મે 2 ડ્રોપ જો હૈ યેલો કે ડાલ દે, પર્યાય બદલ ગઈ. વર્ણ તો વર્ણ હી હૈ, વ્યવહાર મેં આયેગા. વો 10 લાખ કા કેલ્ક્યુલેશન ઇતના બડા હૈ, ઇતના બડા હૈ ના, ઇતને બડે કે અંદર સબ જીવો કો ઘૂમતે હી રહેના હૈ. અબ ઉસકી યે ક્યા કરે, ઉત્પત્તિ યોની તૈયાર કર રહે ભાઈ, ઉસકો ઇસકે સાથ જોડા, ઉસકે ઇસકે સાથ જોડા. યે જર્સી ગાય બનાઈ કે નહીં બનાઈ? યે ભી દૂસરે 2 કે ક્રોસ બ્રીડ સે હી તો બનાઈ. તો યે અભી ઓર કર રહે હૈ, ઓર કર રહે હૈ, દુનિયા ભર કે અંદર કર રહે. તો યે બનાતે 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 જીતને ભી બનેગી તો ઉસકા ગણિત આકે ઉસી મેં બેઠેગા. ખાલી વર્ણ ગંધ રસ સ્પર્શનું ગણિત જે બદલાતું જશે બદલાતું જશે. ખ્યાલ હૈ? અબ આપકો લગ રહા હૈ બદલ રહા હૈ, કેલ્ક્યુલેશન કરને જાઓ ના ફર્મેન્ટેશન કોમ્બિનેશન કે તો ભાઈ આકે રુકેગા. ફર્મેન્ટેશન કોમ્બિનેશન મેં ભાઈ આકે રુકે. તો યે પ્રક્રિયા હૈ. અબ ઇસી કે આધાર પર જીવ ને ઇન્દ્રિયા બનાઈ, યહી તો લેકે ઇન્દ્રિયા બનાઈ. ઔદારિક શરીર મેં તો પુદગલ હૈ, તો પુદગલ કે ગુણધર્મ તો લેંગે ના, નહીં તો જાયેંગે કહાં પર? પુદગલ જે છે પુદગલ માંથી જ લઈ અને આ પુદગલના પરમાણુઓ લેવા પડે, એમાંથી એને પરિણામ આવીને ગોઠવવા પડે. અબ યે જો હૈ ઉસને અપની તરફ સે ઇન્દ્રિયા બનાઈ સા. અબ યે ઇન્દ્રિયા જો બનાઈ હૈ તો અંદર કોણ હૈ? અબ યે જો આત્મા હૈ ઓર ઇસી ને અપની તરફ સે ઇન્દ્રિયા બનાઈ, તો યે અપની તરફ સે આંખ ક્યો બનાઈ? યે કાન કૈસે બનાઈ યહાં પર? અબ યે પાંચો કે અંદર ક્યા ધર્મ હૈ? પુદગલ કે વર્ણ ગંધ રસ સ્પર્શ, યે વર્ણ ગ્રાહી ઇન્દ્રિય હો ગઈ, યે ગંધ ગ્રાહી ઇન્દ્રિય હો ગઈ, યે રસ ગ્રાહી ઇન્દ્રિય હો ગઈ, યે સ્પર્શ ગ્રાહી ઇન્દ્રિય હો ગઈ. ઇસલિયે ઇસકા નામ કે દિયા સ્પર્શ ઇન્દ્રિય, ઇસકા નામ કે રસન ઇન્દ્રિય, ઇસકા નામ દિયા ઘ્રાણ ઇન્દ્રિય, યે ચક્ષુ ઇન્દ્રિય, યે શ્રવણ ઇન્દ્રિય. અબ યે અપની તરફ સે આપને જૈસે બનાયા, અબ નહીં બનાવો તો પુદગલ કે જીતને ઓબ્જેક્ટ હૈ વર્ણ ગંધ રસ સ્પર્શ વાલે, અબ વો જીવ ગ્રહણ કૈસે કરે? આ બધા જેટલા પુદગલ પરમાણુઓ છે એને ગ્રહણ કરવાનો આત્માએ છે. એટલે એને એની અંદર શું ગોઠવ્યું? આ દર્શનાવર્ણીય કર્મ ને આ જે છે જ્ઞાનાવર્ણીય કર્મ. એટલે અહીંયા જે છે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનની અલગ અલગ જે છે આ કર્મ પ્રકૃતિઓ બનાવી દીધી. એટલે આનું કામ આ કરે, આનું કામ સંભાળે, આની જવાબદારી આની, આની જવાબદારી આની, આની જવાબદારી. યે લા કરકે ઇધર સે જો હૈ યે આપકો ઇધર મતિ જ્ઞાન મેં લા કર દેગા. યે સબ આપકો મતિ જ્ઞાન મેં લા કરકે ઇસકા બોધ જ્ઞાન દિયા. અબ ઇધર સે યે શ્રુત જ્ઞાન આયા, યે વાપિસ ઇસકો લે કરકે ઇસમે સે જો હૈ ક્યા વિષય આયા હૈ, ક્યા બોધ હૈ ઇસકા, યે ઇસકો લેગા. નહીં તો વ્યવહાર કૈસે કરેગા? આત્માને ચારે બાજુ સંસારમાં બધા પુદગલના જ પરમાણુઓ છે.
વ્યવહાર બધો એને પૂતગલના પરમાણુ સાથે રહીને કરવાનો છે, અને પૂતગલ પરમાણુની જ વસ્તુઓ બનેલી છે, પૂતગલ પરમાણુની વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે, ઉપયોગ એ કરવાનો છે ને ઉપભોગ એ કરવાનો છે. એ ઉપયોગ કરતા કરતા જીવે અનંતી વાર એક એક પૂતગલ પરમાણુઓ વાપરતા રહેવું પડે, વાપરતા રહેવું. એક એક પૂતગલના પરમાણુઓનો આવી રીતે અનંતી અનંતી વાર જે રીતે ઉપયોગ કરતો રહેશે કરતો રહેશે. હવે એનો વ્યવહાર કેવી રીતે ચાલવાનો છે? પૂતગલ પરમાણુઓ તો કાયમ રહેવાના છે, જીવાત્મા બી તો પરમાનન્ટ રહેને વાલી, અને પદાર્થો જે છે એ બધાને ઇન્દ્રિયોથી જ ગ્રહણ કરવાના છે. હવે ઇન્દ્રિયોથી ગ્રહણ કરો એટલે ઇન્દ્રિયોનું કામ જ આ છે, પૂતગલ ગ્રાહી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો કઈ આકાશને નથી જોતી, ઇન્દ્રિયો કઈ જે છે ધર્માસ્તી કાયને નથી જોતી, ઇન્દ્રિયો કોઈ આત્માને ના જુએ. કેમ નથી જોતી? હા સરસ, ચલો ઇનામ આવ્યું. એ બધા અરૂપી દ્રવ્ય છે, ને અરૂપી ચક્ષુ ઇન્દ્રિયના વિષય જ નથી બનતા. અરૂપી પદાર્થો ઇન્દ્રિયના વિષય કેમ નથી બનતા? બસ ઇન્દ્રિયોનું કામ શું બોલ્યાનું? હા, રૂપી પદાર્થને જ ગ્રહણ કરવું એટલું જ જે છે એનું કામ છે, અરૂપીને ગ્રહણ કરવું એનું કામ જ નથી, વિષય જ નથી. એટલે ફક્ત રૂપી પદાર્થને ગ્રહણ કરી શકે. હવે રૂપી પદાર્થને ગ્રહણ કરવા માટે થઈને એને શું કરવાનું? ઇન્દ્રિયો. હવે આત્મા અંદર કોણ છે, કેવો છે? અરૂપી છે. અરૂપી આત્માએ રૂપી પદાર્થોને ગ્રહણ કરવાના, અરૂપી એવા આત્માએ રૂપી પદાર્થોનો બોધ કરવાનો છે. અરૂપીને તો આત્મા પોતે ગ્રહણ કરી શકતો નથી, અરૂપીને ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી થતા, તો અરૂપીને ગ્રહણ કરવા માટે એ કેવલ જ્ઞાન કેવલ દર્શન જ જોઈએ, એમને એમના ડાયરેક્ટ જ્ઞાન દર્શનથી જોવા, તો જે કહી શકે કે લોકાકાશની અંદર પ્રદેશો અસંખ્ય છે, પરમાણુઓનું આટલું મોટું વિજ્ઞાન આપણે રોજ વિચારી રહ્યા છે, તો ભગવાને તો કેટલું અનંત ગણું કહ્યું છે, આપણે તો અનંતમાં ભાગનું માન વિચારીએ છીએ. કેવલી ને કેટલા દેખાય, હમકો તો દેખાય બી નહીં દે રહે, લેકિન પૂરી જગત કે અંદર કાર્ય તો હો રહા હે ના, કાર્ય કા બંધ હુઆ હૈ? ઉત્પાદ વેદની ત્રિપદીની અંદર જે ત્રણેય વાત બતાવી, સમજાય? આ થયું ઉત્પાદ અને એની સાથે વ્યય, અને આ બે થવા છતાં પાછું જે છે એ જ પ્રક્રિયા પછી પણ ગમે એટલી વાર થાય તો પણ ધ્રુવપણું કેમ કાયમ રહે છે? કોનું કાયમ રહ્યું? ઉત્પાદ વે કોના થયા? છતાંય જે છે એ પોતે દ્રવ્ય ધ્રુવ રૂપે રહે ને ગુણ ધ્રુવ રહે. કેમ દ્રવ્ય ને ગુણ? દ્રવ્યની પર્યાય થાય છે, ગુણની પર્યાય થાય છે, માટે એ અનંતી વાર થવા છતાંય મૂળ દ્રવ્ય તો ધ્રુવપણે જ રહેવાનું છે, મૂળ ગુણ પણ ધ્રુવપણે જ રહેવાનું છે. ખ્યાલ આવ્યો? વર્ણમાંથી પૂતગલના પરમાણુ ગંધમાં ફેરવાઈ ગયા, ગંધમાંથી પૂતગલના પરમાણુ રસમાં ફેરવાઈ ગયા, રસમાંથી પૂતગલના પરમાણુઓ સ્પર્શમાં ફેરવાઈ ગયા, ભલે ફેરવાય કઈ વાંધો, નષ્ટ થયા, એનું નામ પર્યાય પરિવર્તન છે. અત્યારે તમને જે રસવાળા પરમાણુ લાગે છે કાલે ગંધવાળા થઈ જશે, આજે જે ગંધવાળા લાગે છે કાલે સ્પર્શવાળા થઈ જશે, બદલાશે. એમાં ને એમાં છે ને, એનું ને એનું ગુણધર્મ છે. ખ્યાલ આવ્યો? અવસ્થા બદલાતી ગઈ.
એક દાખલો શું આપ્યો, કન્યામાંથી યુવતી થઈ, યુવતીમાંથી વહુ થઈ, વહુમાંથી મમ્મી થઈ, મમ્મીમાંથી સાસુ થઈ, સાસુથી દાદી થઈ, હવે એ બધી શું થઈ, પણ સ્ત્રી તો એની જ છે, ક્યાં બદલાણી, જે છે તે જ છે, શું બદલાણું એમાં, જે છે તે જ છે, પર્યાયો બદલા. એ જે અવસ્થા બદલાતી ગઈ એમ એ જ પરમાણુ અત્યારે તમને સ્પર્શવાળા લાગી રહ્યા છે, કાલે વર્ણવાળા લાગશે. આજે વર્ણવાળા લાગી રહ્યા છે, કાલે સ્પર્શવાળા લાગશે. આજે સ્પર્શવાળા લાગી રહ્યા છે, કાલે રસવાળા. એમ એની પર્યાયો બદલાતી. હવે એ પરમાણુ કેટલી વાર બદલાશે, પરમાણુ વહી હૈ, ઓર જબ એક સિંગલ પરમાણુ રહે જાયગા, એક સિંગલ પરમાણુ કે રૂપ મેં જબ વો રહે જાયગા, તબ યે હૈ એક સિંગલ પરમાણુ. અબ ઇસ સમય ઇસકે અંદર એક વર્ણ રહેગા, કોઈ ભી એક. ઇસ સમય ઇસકે અંદર એક ગંધ રહેગી, ઇસકે અંદર ઇસ સમય જબ પરમાણુ કે પર્યાય નહીં બદલે તબ એક રસ રહેગા ઇસમે. અને સાથે બે જોડી ના હોવાના કારણે જે છે સ્પર્શ બે રહે. હવે આ એક પરમાણુ છે ત્યારની સ્થિતિ છે. જેવા પરમાણુ ભેગા થઈને બે થયા, તો જેવા પરમાણુ ભેગા થઈને ત્રણ થયા, ચાર થયા, ભેગા આવી ગયા, તો વર્ણ ગંધ રસ સ્પર્શ તરત બદલાઈ જશે. ખ્યાલ આવે? એક ગુલાબનું ફૂલ ઉગ્યું ને એક ગુલાબના ફૂલની સુગંધ પસરી, હવે એ ગુલાબનું ફૂલ જીવે ત્યાં સુધી ને, ત્યાં સુધી કે જીવ્યા પછી, મરી ગયા પછી પણ, કેમ જીવનું કર્મ છે, શું અરે પણ એ ગંધ કોને પર્યાય છે, તો પછી હું કામ જીવને, જીવ જાય તો ભલે ને જાય, પછીની વાત. જે જીવ ગયું એ ફૂલ તો એમનું એમ રહ્યું ને, તો સુગંધ કોની છે, પૂદગલ પરમાણુની છે ને, ગંધ કોનું ગુણ છે, જીવનું થોડી છે. જીવ હતો ત્યારે તો એને એના નામ કર્મ પ્રમાણે એ ફૂલમાં સુગંધ આવી ઉમેરી, ફૂલમાં પછી એ કયો જીવ જાય તો એ રહેશે, ફક્ત એક માણસ જ એવો છે કે નહીં રહે, સમજાય કે નહીં, એના વર્ણ ગંધ રસ સ્પર્શ બધા જે છે પરિવર્તન થાય છે, પણ રહે છે, સુગંધ રહેશે. અને એ ફૂલમાંથી ગંધ સુગંધ જુદી પાડીને ગુલાબ જલમાં નાખી દીધી, પર્યાયનું પરિવર્તન કર્યું. પણ એ બનાવી કોણે, બનાવનાર એ વનસ્પતિ કાયનો ગુલાબનો ફૂલ, એ જીવ, એ જીવે બનાવી એની પાંખડીમાં રહી, એ જીવનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે શું કરે, એનું આયુષ્ય 24 કલાક જ હતું, એનાથી વધારે જીવે એમ નથી, તો શું કરે, ઇત્ર રૂપ મેં રહે ગઈ. પર્યાય કા પરિવર્તન તો હુઆ ના, આપને ઉસમે સે પ્રક્રિયા કરકે નિકાલ દી. અબ જૈસે ફૂલ ચડે હુએ લોકોને ફેંક દીએ ઓર પંખડિયા તૂટ ગઈ, મતલબ જીવ જબ તક થા તબ તક ઉસકી પકડ થી, અબ જીવ છોડ કરકે નિકલ ગયા. આપ યે પંખડિયા લે કરકે એક કાચ કી બોટલ મેં ભર કે ધૂપ મેં રખ દો, સબ રહે જાયંગે. અબ એક દિન દો દિન તીન દિન ધૂપ મેં રખા તો જીતના ઉસમે સે પાણી નીચે ગિરતા જાયગા, વો ઉસકા ઇત્ર હો ગયા. અબ ઉસમે સુગંધ કે આયેગી, ગુલાબ કી આયેગી, સુગંધ વહી આયેગી ઉસકે અંદર. આપને તો કોઈ વિરાધના નહીં કી, સૂર્ય કા તાપ ભી અચિત હૈ, પંખુડિયા હૈ યે જીવ છોડને કે જાને કે બાદ કી પ્રક્રિયા. અબ વો ઉસમે સે મોઇસ્ચર ઇફેક્ટ થી તો ધૂપ ને ઉસકો પાણી, આપકો કેસે પસીના હોતા હૈ, તો વો ગુલાબ કી પંખુડિયો મેં જો ઉસકા ભેદ થા, પાણી કા અંશ થા, વો નિકલ ગયા. અબ વો નિકલ કરકે નીચે ડ્રોપ કે ઉપર મેં ગિરા, ગિરા તો સુગંધ ઉસમે આ ગઈ.
अब वो पर्याय बदल गई, अब पंखुड़िया को आपको फेंकना है तो फेंको, गुलकंद खाके बनाना है तो गुलकंद बना, जो करना है आप जानो खेला है कि नहीं। अब पर्याय, पर्याय में परमाणु रहे तो गुण धर्म रहेगा। જ્યાં સુધી એનું આયુષ્ય છે, સવારે તમે જોશો ઝાડ ઉપર એ કલી ખુલી, એ કલી ખીલી છે એ વખતે એનો જીવ છે, એટલે એ ક્રિયા કરી રહ્યો છે। હવે એનું આયુષ્ય 24 કલાક, આવતીકાલ સવારે એટલે 24 કલાક ગણી લો, ત્યાં સુધી એની પાંખડીઓ એની મેળવી ખરાવવા માંડશે, છૂટી પડવા માંડશે। જે એની પકડ હતી એ નહીં રહી હવે, અને છૂટી પડી ગઈ। છૂટી પડી, જીવ ગયો ત્યારે છૂટી પડી છે, છૂટી પડી એટલે કન્ફર્મ છે। હા, જીવ ગયો ત્યારે છૂટી પડી। આ તમે ખેંચીને તોડો એ વસ્તુ જુદી છે, તમે તોડો ને ખેંચો ને એ એટલો સ્પર્શેન્દ્રિય વાળો જીવ છે, પણ એવી એનું એનું પોતાનું જીવપણું જ્યાં સુધી હતું ત્યાં સુધી એનું બંધારણ હતું, એની પકડ હતી અંદર, ખેંચાઈને રહ્યું હતું। હવે એ છૂટું પડી ગયું, જીવ ગયો છોડીને નીકળી ગયો, એટલે આ બધી છૂટી પડી ગઈ। પણ એ તરતની તરત છૂટી પડીને તડકે સુકાશે ત્યારને, તો એની મોઇશ્ચર ઇફેક્ટ જે છે વાઇપોરેટ થઈને બહાર જતી રહી, તમે કાચની બોટલમાં પેક કરીને તડકે મૂકો। આ એમાંથી જેટલા 10-20 ડ્રોપ જેટલા નીચે પડ્યા, અબ આપ 3 દિનમાં 40 ડ્રોપ હો ગયે, 50 ડ્રોપ હો ગયે, વો રખવા। અબ આપ સુગંધ લગા કે ઇત્ર લગા કે આવો ગે તો 10 જણે કે બીચમાં, ભાઈ સાહેબ આ તો એમની સુગંધ ક્યાંથી આવે છે, આટલી સુગંધ એમની ક્યાંથી આવી છે? તો એ પરમાણુ છે, પરમાણુ એ પર્યાય બદલાય તો ગુણ ક્યાં જવાનું? ગુણ તો પરમાણુ સાથે છે, એ ક્યાં જવાના છે? એને તો રહેવાનું જ છે ને, પર્યાય બદલાતી જશે। ઘડિયાળ જોતા કહેતા નથી, સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ। 70 પોડા કોડી તો 70 કરોડ ઇન્ટુ 70 કરોડ કે 70 કરોડ ઇન્ટુ 1 કરોડ 70 કરોડ।